ગીર સોમનાથ જિલ્લાના બરુલા ગામે તળાવ ઊંડું કરવાની કામગીરી સામે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગામના સરપંચ સહિત અગ્રણીઓએ પત્રકાર પરિષદ યોજી કર્યો ખુલાસો. ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી પૂર્ણ થયા બાદ ચૂંટણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ડિમોલેશનની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા તો હવે સૂત્રપાડાના તાલુકાના બુરલા ગામે ભાજપના જ નેતાએ તળાવ ઊંડું કરવાની કામગીરીમાં સવાલો ઉઠાવ્યા છે, જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયેલ હતો. આ બાબતે કલેક્ટર દ્વારા પણ તપાસના આદેશ અપાયા હતા અને તળાવનો પારો અને રસ્તો બનવાની કામગીરી પૂરજોશમાં ચાલુ કરાઈ છે. ત્યારે આ તળાવ ઊંડું કરવામાં જે માટી કાઢવામાં આવી રહી છે તેમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ થયા છે. આ બાબતે બુરલા ગામના સરપંચ સામતવાળા તથા ગામના લોકોએ પત્રકાર પરિષદ યોજી અને ખુલાસો કર્યો હતો, જેમાં આ ગામમાં ઘણા સમયથી પાણીની સમસ્યા હતી, જેથી મહિલાઓ દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું. ત્યારે છેલ્લા 4 વર્ષથી આ તળાવ ઊંડું કરવાની રજૂઆત ગામના સરપંચ તથા ગામ લોકો દ્વારા કરવામાં આવી હતી, જેથી પાણીનો મોટો સંગ્રહ થઈ શકે, જેની આતુરતાનો અંત આવ્યો અને ગ્રામ પંચાયતના લેટર પેડ પર થયેલા ઠરાવ અને સરકારી પુરાવાઓ સરપંચ રજૂ કરેલા હતા, જેમાં કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી, રાજકીય રોટલા શેકવા સોશિયલ મીડિયા પર આક્ષેપ થઈ રહ્યાનો સરપંચે ખુલાસો કરેલ હતો. આ બાબતે કાર્યપાલક ઇજનેર પણ જણાવી હતી કે મંજૂરી લઈને કામ થઈ રહ્યું છે. પાયલ બાંભણિયા છે, ડેશ ટીવી, સોમનાથ. બરુલા ગામ છે, એમાં તો છે ને ઉપરું હતું ને, પહેલો તો એમાં પાણી જ ન રહેતું, એટલે આ તો ઊંડું છે, પછી અમારે ફાયદો થયો, સરપંચની મંજૂરી લીધી. સરપંચ ગામ આખા એ કહ્યું ને તો ઊંડું કરાવી, તો હવે અમારે આ પાણીની ને હમવું પડશે વાડી વિસ્તારમાં, ને નકા અમે આમ ફરવા ભરવા જાગ્યું ક્યાં ચાહું ના, કઈ ગેરકાયદેસર નથી. ગામનાની મંજૂરી લીધી ને પછી ખોદાવી, કોઈ ગામના કહી દે ક્યાંય નથી મંજૂરી લીધી, તો એ બધાને પાણી હાટું થઈને જરૂર હતી, ત્યાં તો એ ઊંડું કરાવ્યું. અટાણી ગામના કોણ કે ખોટી વાતું છે ને, અફવા ઉડાડી.